લોકસભા ઇલેક્શન માટે સાતમા તબક્કાનો જે ચૂંટણી પ્રચાર છે તે પણ પૂર્ણ હવે લગભગ થઈ ગયો છે અને 19મી તારીખે હવે સાતમા ચરણ માટે દેશભરમાં 59 સીટ, જ્યારે ઉત્તર પ્રદેશમાં 13 સીટો ઉપર મતદાન થવાનું છે. ગુજરાતમાંથી જે બે લોકોને મહત્ત્વની જવાબદારી સોંપાઈ હતી તે પૈકી ઉધમસિંહ ઝડપિયા અત્યારે પોતાનું જે એક્સરસાઇઝ છે તે પૂર્ણ લગભગ કરી દીધું છે. આપણે એમની સાથે વાત કરીશું. ઉધમસિંહ, ખાસ કરીને એક મોટી જવાબદારી અપાઈ હતી તમને અવધ અને આ સમગ્ર વિસ્તારની, એનું કહેવાતું ખૂબ ટફ છે. શું લાગે છે, લગભગ હવે ઇલેક્શનનું તમામ પ્રચાર રણનીતિ એ પૂર્ણ થઈ ગઈ છે, હવે લોકોએ મતદાન કરવાનું છે? ફેઝ 1, 2, 3, 4, 5, 6 જે રીતે પ્રથમ ચરણથી શરૂ થયું છે અને જે મતદાન અને જે ટ્રેન્ડ છે એટલું હું દિવાલ પર લખેલું જોઈ શકું કે ઇસ બાર 300 પાર, એમાં કોઈ શક નથી. જ્યાં સુધી ઉત્તર પ્રદેશનો સવાલ છે, હા, કારણ કે સાહેબ 300 પાર પીએમ કે છે કે આ વખતે પશ્ચિમ બંગાળ જે છે એ અમારો 300નો ટાર્ગેટ પૂર્ણ કરવાનો છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ, જવાબદારી ઉત્તર પ્રદેશની હતી, મોટાભાગની સીટો ઉપર તમે દેખરેખ રાખતા હતા, રણનીતિ કરતા હતા, કેટલી મોટી જવાબદારી છે? જવાબદારી અને ચેલેન્જ બંને છે, પરંતુ એવી કોઈ ચેલેન્જ નથી કે 5 સાલ પહેલાં નરેન્દ્રભાઈ એક આશાના સ્વરૂપે હિન્દુસ્તાને જોયા, એક વ્યક્તિત્વને કે જે દેશને નેતૃત્વ આપી શકે. 5 સાલ જે પ્રજાકીય કામો થયા છે, જ્ઞાતિ જાતિ સંપ્રદાય વર્ગ ભેદ વિના એક ગ્રાસરૂટ ઉપર દેખાય છે. પહેલી વાર એવું બન્યું છે, ચૂંટણીઓ દર વખતે આવે છે, પ્રો ગવર્મેન્ટ માઇન્ડસેટ સરકારના પ્રતિ લોકોને ઉત્સાહ હોય મતનો સરકાર લાવવા માટે, એ કદાચ બહુ વખત પછી એક વખત મેં જોવા મળેલું 71ના યુદ્ધ પછી ઇન્દિરા ગાંધીજીના તરફી જે વેવ હતો એ સરકાર તરફી હતો. એમ નરેન્દ્રભાઈના 5 વર્ષના શાસન પછી ઉત્તર પ્રદેશમાં જે હું 3 મહિનાથી અહીંયા છું અને જે આમ પબ્લિક છે એમાં પ્રો ગવર્મેન્ટ મૂવ છે, સરકાર તરફી વાતાવરણ હોવું એ બહુ મોટી વાત છે. હંમેશા એન્ટી ઇન્કમ્બન્સી હોય, સરકારના વિરોધના વોટ હોય, અહીંયા સરકાર તરફી વોટ છે. ખાસ કરીને મુદ્દાઓની વાત કરીએ તો મુદ્દાઓમાં એવી વાતો વધારે રહી, ભાવનાત્મક વસ્તુ વધારે રહી. એર સ્ટ્રાઇકની વાત કહીએ, રાષ્ટ્રવાદની વાત કરીએ, રોજગારીની વાત જેમ 2014માં થઈ એ વાત નહીં થઈ, અનેક મુદ્દાઓ જે છૂટી ગયા આ વખતે, જે કહેવાય છે બ્લેક મની છૂટી ગયું, આ તમામ વસ્તુ છૂટી ગઈ. લાગે છે કે મૂળ મુદ્દાઓ ક્યાંક રહી ગયા, લોકો કદાચ વોટ આપે બી તો ભાવનાત્મક મુદ્દા વધારે રહ્યા? જો મૂળ મુદ્દાની તમે વાત કરો તો વિરોધ પક્ષ જે રીતે કિસાનોના મુદ્દે ઉકસાવવાની કોશિશ કરી, જનતાને આપ્યું કશું જ નથી. 70 વર્ષના આઝાદી પછી આ દેશમાં હજી 65% વરસાદ આધારિત ખેતી રહી છે, એ પાપ કોનું છે? અમે તો પહેલી વાર નરેન્દ્રભાઈ 50,000 કરોડ ઇરિગેશનની 91 યોજના બાકી હતી, એમાંથી મોટાભાગની અમે પૂરી કરી છે. આખા દેશમાં એક વાતાવરણ છે કે ધરાતલ પર વિકાસ આંકડામાં બહુ થયા, ગ્રાઉન્ડ ઉપર વિકાસ પહેલી વાર એ દેશે જોયો છે. ચાહે ગેસનો બાટલો હોય, શૌચાલય હોય, ઘરના ઘર. અમે આ ઉત્તર પ્રદેશની વાત કરું છું કે ઉત્તર પ્રદેશમાં અખિલેશ સરકારે 5 વર્ષમાં જે મકાન બનાવ્યા 60,000, અમે 18 લાખ બનાવ્યા. કલ્પના કરો, દેશમાં 40% શૌચાલય હતા, અમે 5 વર્ષમાં બીજા 50% ઉમેર્યા. આ જો પહેલાં કર્યું હોત તો 94 લાખ ઘરોમાં ઉત્તર પ્રદેશમાં વીજળી નહોતી, 94 લાખ. આજે અમે ઘર ઘરને વીજળી આપી. આ પ્રદેશ વીજળીથી એટલો દુઃખી હતો, રાત્રે આવે તો દિવસે ના આવે, 8 કલાક આવે, અમે 18 કલાક આપીએ છીએ. અને ઉત્તર પ્રદેશની જનતાને અમે ભરોસો આપ્યો છે કે 2021થી 24 કલાક વીજળી આ પ્રદેશને, ઉત્તર પ્રદેશને અમે આપીશું. સવાલ એ નથી, ભાવનાત્મક મુદ્દા દેશ રાષ્ટ્રવાદ એ અમારો આત્મા છે, રાષ્ટ્રવાદ એ આત્મા છે. જે લોકો રાષ્ટ્રવાદી નથી એમને આ જનતા વોટ શું કામ આપે? ટુકડે ટુકડે ગેંગ, દેશદ્રોહીઓને સમર્થન, મત માટે ભીખ માગીને દેશની
સાર્વભૌમત્વ સાથે જે રીતના છેડા થયા છે એ દેશ ચલાવી શકે નહીં. અને નરેન્દ્ર મોદી એક એવું વ્યક્તિત્વ છે કે દેશ અને દુનિયામાં હિન્દુસ્તાનની આબરૂ વધારી છે. જો એ આબરૂ ન વધી હોત, દુનિયા સાથે ન હોત, તો આખી દુનિયા એર સ્ટ્રાઇક પછી ભારત ઉપર તૂટી પડી હોત. આજે અમે સાબિત કરી શક્યા છીએ કે અમે એમના કોઈ પબ્લિક ઉપર કોઈ હુમલો નથી કર્યો, નથી આર્મી ઉપર કર્યો, નથી અમે વોર કરી. જે મારી માતૃભૂમિમાં જે લોહી રેડે છે એવા તત્વોની સામે અમારી લડાઈ હતી ને, આખી દુનિયા સાથે રહી. એટલે અઝહર મસૂદ આતંકવાદી, આંતરરાષ્ટ્રીય આતંકવાદી યુનો એ ઘોષિત કરવો પડ્યો. અત્યાર સુધી આપણી લડાઈઓ ખૂબ ચાલી, આપણા સૈનિકો મેદાનમાં જીત્યા, નેતાઓ ટેબલ પર હારી ગયા. પહેલી વાર એવું થયું કે અમારે સેના બી જીતી ઓર અમારે નેતા બી જીતે. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. ખાસ કરીને તમે વાત કરી તો ગઠબંધન અહીંયા માયાવતી અને અખિલેશે કર્યું. જાતિગત જે વાત છે, વાત કરીએ તો જાતિગત, અમે ઉત્તર પ્રદેશની વાત કરીએ તો સમીકરણો ખૂબ પહેલાંથી સેટ રહેલા હોય છે અને એટલા માટે જાતિગત નેતાઓને આપે તો લાગે છે કે એ એક પડકાર. 2014 અને 2017 આંકડા નો સરવાળો કરે છે બસપા ને સપા. ના પણ બાય ઇલેક્શન ગોરખપુર ફૂલપુર કેરાના, ઇટ વોઝ અ બાય ઇલેક્શન. આ રાષ્ટ્રનું ઇલેક્શન છે, આમાં દેશના નેતા કોણ, કોના હાથમાં ભારતનું ભવિષ્ય સુરક્ષિત છે, આ મુદ્દો છે. અને એ આંકડા ભેગા કરે છે ને, એ હું કાયમ કહું છું કે કેમિસ્ટ્રી નથી, આ ફિઝિક્સ છે. કેમિસ્ટ્રીમાં બધા પાર્ટિકલ મર્જ થઈ જાય, આમાં એમના મતોનો સરવાળો ભેગો નથી થવાનો, કારણ કે એ ફિઝિક્સ છે. એટલે ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં જો સમજણ ના પડતી હોય ગઠબંધનને તો એમની જવાબદારી છે, અમારી તો નથી. ખાસ કરીને ફરી સવાલ આવે છે કે અમેઠી હોય, રાયબરેલી હોય, તમે તો એ તમામ વિસ્તારોમાં ફર્યા હતા. રાહુલ ગાંધીની વાત કરીએ, પ્રિયંકાની વાત કરાવ તો પ્રિયંકાની જે રીતે સમગ્ર પૂર્વાંચલની જવાબદારી અપાઈ, એ લાગે છે એ તમામ વસ્તુઓ તમને પડકાર કે એવું લાગે છે કે, કારણ કે તો કહી ચૂક્યા હતા કે અમે જ્યાં જીતીશું નહીં ત્યાં વોટ કાપીશું. એ તો અમે નથી કહેતા, એ તો સપા બસપા કહે છે કે વોટ કટાવ પાર્ટી છે. અમારે કહેવાની જરૂર જ નથી એ વોટ કટાવ પાર્ટી છે કે નહીં. વોટ કટાવ પાર્ટી તો કોંગ્રેસ બની ચૂકી છે. કોંગ્રેસનું ઉત્તર પ્રદેશમાં કોઈ અસ્તિત્વ જ નથી, ગ્રાસ રૂટમાં પણ નથી. એટલે કોંગ્રેસ ઇઝ નોટ એ મટીરિયલ હિયર. કોંગ્રેસનો તો અહીંયા પ્રશ્ન નથી. પ્રિયંકાજી કંઈ પહેલી વાર આવ્યા છે? 2014 આવ્યા, 2012 આવ્યા, 2009 આવ્યા અને 2017 આવ્યા. પ્રિયંકાજીનું જે રીતનું હાઈપ આપવામાં આવી, હવે આખા પરિવારને 7 દશક સુધી હિન્દુસ્તાને જોયું છે. અમે જે કહેતા હતા કોંગ્રેસ મુક્ત ભારત, એ તો થઈ ગયું, એ પ્રશ્ન પૂરો થઈ ગયો. આખા દેશમાં 19 રાજ્યોમાં સરકાર હતી, એમાં હવે ટાપુ જેટલી સરકારો રહી છે, એટલે વિષય પૂરો થઈ ગયો. છેલ્લો પ્રશ્ન, શું દાવો ગોરધનભાઈ? ગોરધનભાઈ 3 મહિના મહેનત કરીને ફરી ગુજરાત જાય છે, શું દાવો? કેટલી સીટો માટે દાવો કરે છે ગોરધનભાઈ? અમારો દાવો ઇસ બાર 73 પાર. મીડિયાને જે સર્વે કરવો હોય કરે, મીડિયાને જે આકલન આપવું હોય આપે. 2017 પણ મીડિયા કહેતું હતું કે ઉત્તર પ્રદેશમાં બહુમત નહીં મળે, 140, 135, 150, 325 ક્રોસ કરી. એમ મીડિયાનો જે સર્વે છે એ ખોટો પડવાનો છે 23 તારીખે. સ્વાભાવિક છે ગોંધભાઈ 3 મહિના સ્ટ્રેટેજી ગોઠવીને ફરત પરત હવે તો ગુજરાતો જઈ રહ્યા છે, પણ દાવો જરૂરથી તેવું કહી રહ્યા છે કે આ વખતે દેશમાં તો 300 સીટો આવશે, પણ ઉત્તર પ્રદેશની જો વાત કરીએ તો લગભગ 73+ જે છે તે જરૂરથી થવાનો છે. કેમેરા પર્સન દીપક સેન સાથે અનિલ પટેલ, TV9 મિર્ઝાપુર. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.